नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण सात गुजराती पाठ छ भीखू भणीशुं, जेमना लेखक है गौरीशंकर गोवर्धन राम जोशी धूमकेतु, जेमनो जन्म ईस्वीसन 1892 अने जेमनु मृत्यु ईस्वीसन 1965 में थयेलू छे। धूमकेतुनो जन्म गोंडल पासेना वीरपुर गाम में थयो हतो। गुजराती साहित्य में टूंकी वार्ताना क्षेत्रे धूमकेतुनुं प्रदान विशेष जाणीतुं छे। तणखा मंडळना चार भाग उपरांत बीजा 20 जेटला वार्ता संग्रहो तेमणे आप्या छे। पोस्ट ऑफिस, भैया दादा, रजपूताणी, एक टूंकी मुसाफरी, जीवननुं प्रभात, पृथ्वी अने स्वर्ग, हृदय पलटो, आत्माना आंसू वगैरे तेमनी प्रख्यात टूंकी वार्ताओ छे। तेमज आ पाठ द्वारा आपणने शुं जाणवा मळे छे तेनुं पण पात्रलेखनामां करेलुं छे। भीखु भीख मांगीने पोतानुं तेमज पोताना कुटुंबનું ભરણ પોષણ કરનાર નાનકડો છોકરો છે। તે પાત્રનું આલેખન હૃદયસ્પર્શી બન્યું છે। વેચીને ખાવું, પોતે વેઠીને પણ મા ભાઈનો વિશેષ ખ્યાલ રાખવો, તેવું વલણ તેનામાં સહજ રીતે લાગણીના સ્વરૂપે વહેતું જોવા મળે છે। ભીખુએ જલેબી પણ ખાધી નહોતી કે દાળિયા પણ ખાધા નહોતા, પરંતુ ભાઈ ભાંડુને ખાવા મળે એ હેતુથી મા પાસે અસત્ય બોલે છે કે પોતે ધરાઈને ખાધું છે। ભીખુના અંતરની આ અમીરાત, એના દિલની લાગણી એના વર્તનમાં જે રીતે પ્રતિબિંબિત થતી લેખકને બતાવી છે, તે સમગ્ર ઘટના સરસ આલેખન પામી છે। હવે જોઈએ આપણે પાઠમાં, સાંજના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા। મોટર, ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું। અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ ઉપર ચાલતો હતો। એક કંગાલ પર ઇતની રહમ કરો, દર્દ થી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા। પાછા ફરીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો। ફરી એ જ શબ્દો સંભળાયા, મેં ડોકું જરાક ખેંચ્યું તો દરવાજા વચ્ચેની સાંકડી કમાડમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી। એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈ કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા। એવામાં વચ્ચે સરિયા માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ। સહજ જ એ તરફ હું દોડ્યો, પણ તે પહેલાં તો સોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો ને તેની માં આગળ વધીને હાફડી ફાફડી દોડતી હતી। તેના તરફ એક ઠપકા ભરી નજર નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી હું પાછો હઠ્યો। ત્યાં એક જણા સાથે ભટકાયો, માફ કરજો માસ્તર કહીને એક જણ તો ભટકાતો ચાલ્યો ગયો ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એના એ શબ્દો ત્રીજી વખત સંભળાયા, એક કંગાલ પર ઇતની રહમ કરો। એટલે કે ફરીવાર એ જ શબ્દો એને ત્રીજી વાર સંભળાયા કે કંગાલ પર ઇતની રહમ કરો। એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં અંધારામાં મેં નજર ફેરવી, તેના પગ પાસે ઉઘાડે શરીરે 3 છોકરા સૂતા હતા ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મો રાખીને આવનાર જનારની સામે જોયા કરતું હતું। બાઈ અશક્ત હતી ને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી। ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેની પરવારી રહ્યું હતું। પોતે છોકરા માટે જ જીવન દોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું હતું। મારો હાથ એકદમ દોટના ખિસ્સામાં પડ્યો। એ ખિસ્સાએ 2 કલાક પહેલાં જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી, પણ અત્યારે તે ભોઠો પડ્યો। માત્ર 3 પૈસા જ હાથે ચડ્યા,
નવ આના સિનેમાએ ને રોકડા 6:15 આને હોટલે ઉપાડી લીધા હતા. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોસી શકાય તેમ છે. એટલે કે આપણે નકામો ખર્ચોને જે આપણા મોજશોખ પાછળ જેટલો પૈસો વાપરીએ છીએ, જો એ પૈસા વેડફીએ નહીં તો ઘણા લોકોની જીવનદોરી ચાલતી થાય છે કે ઘણા લોકોને નિભાવી શકાય છે એ આપણને અહીં જાણવા મળે છે. એ પસાર થઈ જતાં વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસાના ખકડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલાં જ હું દૂર થઈ ગયો, પણ અનાયાસે જ છોકરાના શબ્દો કાન પર પડ્યા. માં, કંઈ ખાવાનું છે? શું છે, લાવજો. ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, પણ એ ગયો ક્યાં? ક્યારનો ગયો છે? પાછળની લારીવાળાનો હઠો ભાઈ હઠો ઊંનો અવાજ આવતા હું એક તરફ ખસ્યો ને સિંગોડાવાળાને એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પર ચડી ગયો. ફૂલોની ચાબડીઓ પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર, એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામે રસ્તા પર મીઠાઈની બે દુકાનો છે તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાઈ. કાંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. મારા પગલાં સહજ તે તરફ વળ્યા. દુકાનમાં ગોઠવાયેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરી રહી હતી, પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગુચડાઓ તરફ જોઈ રહ્યો હતો. અચાનક મેં એને જોયો. ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી. એના અંગ પર એકે સાજું લુગડું નહોતું કે એના ચહેરા પર આશા નિરાશા કે એવા કોઈ જાતના ભાવ ન હતા. હું ધીમેથી ગોળ ચકરાવો ખાઈ પેલા છોકરાની પડખે પણ જરા દૂર અંધારામાં જઈ ઊભો ને એના પર નજર ઠેરવી. તે શાંત લીન બનીને જલેબી નિરખી રહ્યો હતો. એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો. પાસેર જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. અડધી આશામાં અડધી ઘેલછામાં પેલા છોકરાએ જરાક હથેળી લંબાવી સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું. તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો, નીચો થયો, ફરી શરીર ઉચક્યું અને તરત જ નીચો થઈ પોતાનો ભોઠો પડેલો હાથ તેણે પોતાના લગર વગર કંગાલ પહેરણમાં છુપાવી દીધો.